જેતપુરમાં ઠાકોર સેના કાર્યાલયે સૌરાષ્ટ્રની જુદી જુદી લોકસભાની બેઠકમાંથી આવેલ ચુવાડિયા કોળી સમાજના આગેવાનોએ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોને પોતાની જ્ઞાતિનું મતદાન હોવા છતાં ઉપેક્ષા કરતા હોય જે પક્ષ ચુવાડિયા કોળી હિત ઈચ્છે તેની સાથે જ રહેવાની જાહેરાત કરી. જેતપુર શહેરના અમરનગર રોડ પર આવેલ ઠાકોર સેનાની કાર્યાલય આજે સૌરાષ્ટ્રભરમાંથી ઠાકોર સેનામાં રહેલ ચુવાડિયા કોળી જ્ઞાતિના મુખ્ય હોદ્દેદારોની એક બેઠક મળેલ, જેમાં રાજકોટ જિલ્લાના ઠાકોર સેનાના પ્રમુખ હિતેશ ઠાકોરે જણાવ્યું કે સૌરાષ્ટ્રની પોરબંદર, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી અને જામનગર લોકસભાની બેઠક પર ચુવાડિયા કોળી જ્ઞાતિના મતદારોની સંખ્યા એટલી બધી છે કે આ જ્ઞાતિ જેની સાથે રહે એ પાર્ટીને જીતાડી શકે અને હરાવી પણ શકે તેમ છે. તેમ છતાં બંને રાષ્ટ્રીય પક્ષો દ્વારા આજ સુધી ચુવાડિયા કોળી જ્ઞાતિનો ફક્ત ઉપયોગ મતદાન માટે જ ઉપયોગ કરવામાં આવ્યો છે, જ્યારે આજ સુધી ચુવાડિયા કોળીના એક પણ આગેવાનને ક્યારેય કોઈ મહત્વનો હોદ્દો આપવામાં આવ્યો નથી, જેથી જે કોઈ રાજકીય પાર્ટી ચાલુ લોકસભાની ચૂંટણીમાં ચુવાડિયા કોળી જ્ઞાતિને લાભ અપાશે તેના સમર્થનમાં જ મતદાન કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. સુરેશ ભાલિયા, જેએસ ટીવી, જેતપુર. સાહેબ, અમે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના રાજકોટ જિલ્લાના તમામ તાલુકા પ્રમુખોને બરકીને અને અમારા મહત્ત્વના, માનો કે સૌરાષ્ટ્રના હોદ્દેદારો અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ગુજરાત આખાના હોદ્દેદારો બધા આવા હરેક જગ્યાએ આવું વિચારધારા કરી છે કે આજ 2017માં અમે જે કોંગ્રેસ પાર્ટીને સમર્થન કર્યું હતું, પણ જે જનાદેશ કર્યો 23મી તારીખે રાહુલ ગાંધીને સમર્થન કર્યું, એમાં અમને ક્યાંય પણ આજ 2019ની લોકસભાની ચૂંટણી આવી પણ અમારી ક્યાંય નોંધ લેવામાં નથી આવી, તો અમે કોંગ્રેસ પાર્ટીને પણ કહેવા માગીએ છીએ અને ભાજપ પાર્ટીને પણ કહેવા માગીએ છીએ કે ભાઈ, અમારા સમાજનું મહત્ત્વનું નિર્ણાયક મતદાન છે, જેથી કે અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી, જૂનાગઢ અને રાજકોટ, એમાં સૌરાષ્ટ્રમાં ચુવાડિયા ઠાકોર સમાજનું મહત્ત્વનું નિર્ણાયક મત છે. અમે ધારી તો કોઈને હરવી પણ શકી અને ધારી તો કોઈને જીતવી પણ શકી, પણ છતાં અમારી ક્યાંય અમારા છોકરાઓને સંગઠનમાં ક્યાંય કોઈ વસ્તુમાં ક્યાંય ભાજપ કે કોંગ્રેસ નોંધ નહોતી લેતી. એના હિસાબે આજ અમે ચિંતન શિબિર અને બેઠક કરી અને અમારા તમામ તાલુકાના હોદ્દેદારોની મિટિંગ હતી. એટલે તમારી મુખ્ય માંગ શું છે? સાહેબ, માંગ એવી છે કે અમારા સૌરાષ્ટ્રમાં સતત સમાજના નામે અમે આજ આટલો ટાઈમ થયા બધા ચાલી છીએ, પણ સૌરાષ્ટ્રમાં ચુવાડિયા ઠાકોર સમાજની ક્યાંય નોંધ લેવામાં આવતી નથી, તો અમારી નિર્ણાયક મત છે, તો અમારો એક પણ ધારાસભ્ય ક્યાંય અમને ક્યાંય દેવામાં નથી આવતો, જેથી અમે અમારી વાંચાઈને સાંભળી શકીએ. એટલે તમારી માંગ અત્યારે તમારી કોઈ ટિકિટની માંગ છે ભાજપ કે કોંગ્રેસ પાસે, કે પછી તમારી કોઈ બીજી અપેક્ષા છે હોદ્દા માટે? અમારી હોદ્દા માટે કે અમારા સમાજનો સર્વાંગી વિકાસ થાય. અમારા સમાજ પછાત છે. અમારા સમાજમાં ક્યાંય સ્કૂલ નથી, ક્યાંય યુનિવર્સિટી નથી, તો સાહેબ અમે ગુજરાત આખામાં નિર્ણાયક મતદાનોને અમારું ક્યાંય નોંધ લેવા, તો અમારા બંને પક્ષની શું જરૂર છે? એટલે તમે ઠાકોર સેનાની માંગ કરો છો, ઠાકોર સેના તરફથી કે ચુવાડિયા કોળી તરફથી? અમે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના તરફથી માંગ કરીએ, ચુવાડિયા ઠાકોર સમાજ તરફથી નહીં માંગ કરી છે. આ પગલા આગામી દિવસોમાં જો તમારી નોંધ નહીં લેવામાં આવે તો તમે શું પગલા લેશો? બંને પક્ષને અમે જેમ ઠાકોર સેના તામઝામથી 5 વર્ષથી ચાલતી, અમે બંને પક્ષને આવનારા સમયમાં ડબલ તાકાતથી આવશું અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના તામઝામથી બંને પક્ષનો વિરોધ કરવા માટે, જો અમારા સમાજના છોકરાઓને અમારી ક્યાંય નોંધ લેવામાં, સૌરાષ્ટ્રના ચુવાડિયા ઠાકોરને નહીં લેવામાં આવે તો. તમારે કોઈ ટિકિટની માંગ કરી? સાહેબ, અમારી ટિકિટની માંગ, અમારે જે નિર્ણાયક મતદાન છે ત્યાં તો અમારા સમાજના અમે ન આવી, પણ અમારા સમાજના જે મોટા આગેવાનો છે એને તો ક્યાંક નોંધ લેવા જોઈએ ને, સૌરાષ્ટ્રના ચુવાડિયા ઠાકોર સમાજને. એટલે એને તમે એમ કહી શકો ટિકિટ આપે એવી રીતે? હા સાહેબ, બંને પક્ષને અમે કરશું ને એની માટે જે કાંઈ કરવાનું થાય એ કરશું.